અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. મહીસાગર જિલ્લાના સંતરામપુર પોલીસને અંગત બાતમી મળી હતી કે એક ઇનોવા કારમાં 1 કરોડ રૂપિયાની ચલણી નોટોની હેરાફેરી કરવામાં આવી રહી છે. રાજસ્થાનના બાંસવાડાથી સંતરામપુર થઈ લુણાવાડા જઈ રહેલી ઇનોવા કારને સંતરામપુર પોલીસે રોકી હતી. સંતરામપુરના માકાનાડા ચોકડી પર ઇનોવા કાર આવતા તેને રોકવામાં આવી હતી. કારની તપાસ કરતા 500ની ચલણી નોટોના 40 બંડલ એટલે કે 1 કરોડ રૂપિયા મળી આવ્યા હતા. ઇનોવા કારના ડ્રાઈવર સહિત અન્ય એક ઇસમ મળી 2 લોકોની અટકાયત કરવામાં આવી હતી. આરોપીઓની પૂછપરછમાં 1 કરોડ રૂપિયાની રોકડ રકમ અનિશ નટુભાઈ રાણા રહેવાસી લુણાવાડાની હોવાનું બહાર આવ્યું છે, જેથી પોલીસે અનિશ રાણાની પણ ધરપકડ કરી આ પૈસા ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જવાના તેની તપાસ હાથ ધરી. પોલીસે કાળું નાણું હોવાથી વડોદરા આયકર વિભાગને જાણ કરતા આયકરની ટીમ તાત્કાલિક ધોરણે સંતરામપુર પોલીસ મથકે દોડી આવી હતી. જોકે આ હવાલા કૌભાંડ છેલ્લા કેટલાય ટાઈમથી ચાલતું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે, જેમાં કુવૈતમાં રહેતા નટુભાઈ વાયા બાંસવાડાથી લુણાવાડામાં કરોડ રૂપિયા હવાલા મારફતે મોકલવાના વ્યાપારમાં સામેલ હોવાનું કહેવાયું છે. એટલું જ નહીં, પોલીસની પૂછપરછમાં પણ બહાર આવ્યું છે એમ ઇનોવા કારમાંથી અટક કરાયેલા પ્રકાશ રાવળ એક દુકાનમાં નોકરી કરે છે, જ્યારે ભાઈલાલ પટેલ ગાડી ચલાવવાનો શોખ ધરાવે છે. આ ઇનોવા કારના માલિક લુણાવાડા તાલુકાના એક અગ્રણી છે, પરંતુ ઇનોવા કાર સંજયભાઈ નામના એક કોન્ટ્રાક્ટરની હોવાનું બહાર આવ્યું છે. ઝાલોર તરફથી એક ઇનોવા ક્રિસ્ટા ગાડી આવેલી અને એ ગાડીને પોલીસ દ્વારા ઊભી રાખી અને તેનું ચેકિંગ કરવામાં આવતા તેની અંદર 2 ઇસમો બેઠેલા હતા. એકનું નામ છે ભૈલાલભાઈ અંબાલાલ પટેલ, તેમજ પ્રકાશભાઈ લલ્લુભાઈ રાવળ જે લુણાવાડાના રહેવાસી હોય એઓને નામ પૂછતા એઓ શંકાસ્પદ હાલતમાં જણાઈ આવતો. તેઓની વધુ પૂછપરછ કરવામાં આવતો તેઓ લુણાવાડાના પોતાનું નામ સરનામું આપેલું. ત્યારબાદ વાહનની અંદર ચેકિંગ કરતા 2 પંચોને બોલાવીને ચેકિંગ કરતા તો વાહનની અંદર સીટ વચ્ચેની સીટની નીચે થેલા ભરેલા હતા. એ થેલાઓ પંચોની અધીમો ખોલીને ચેક કરતા તેમાં ચાલુ ચલણી નોટો ભરેલા હોય, જે ચલણી નોટો પંચોની અધીમો ગણતા કુલ્લે 1 કરોડ રૂપિયાની બિન વાર્ષિક જે રકમ છે એ મળી આવેલી, જેનું આ બંને પકડાયેલ વ્યક્તિઓને પૂછપરછ કરતો આ રકમ બાબતે કોઈ સંતોષકારક જવાબ આપેલો નહીં, જેના કારણે આ રકમ તેમજ પકડાયેલ ઇસમો અને વાહન સાથે તેઓના વિરુદ્ધ તપાસ અર્થે કબજે કરવામાં આવેલું અને આગળ આ 1 કરોડ રૂપિયા બાબતે વડોદરા આયકર વિભાગને જાણ કરવામાં આવેલી અને આયકર વિભાગના અધિકારીઓ આવી અને આ બાબતે આગળની તપાસ સંભાળી લીધેલ છે.